હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર સંયુક્ત રાષ્ટ્ર એના આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો યુ એન એટલે કે યુનાઇટેડ નેશન પોઈન્ટ એકની અંદર તમને જે ચિત્ર આપેલું છે એ સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ છે એનું ચિત્ર આપેલું છે અને બાજુમાં તમને ગીત આપેલું છે કે શાંતિ ગીત ગાયે જા ક્રાંતિ ગીત ગાયે જા કા તિરંગા અબ ઊંચા સર ઉઠાય જા ખેદ હે ચારો શાંતિ કી બન બદલિયા હટાયે જા વિશ્વ કા ભવિષ્ય આજ નો જવાન તેરે હાથ પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મેલાયે જા તો આ કાવ્ય ની અંદર શાંતિથી રહેવાની ક્રાંતિનું ગીત ગાવાની અને આપણો જે તિરંગો છે એ ઊંચો લાવવાની વાત છે એ કરવામાં આવી છે રંગ ધર્મ એટલે કે જે જાતિના ભેદો છે એને તોડવાનું કે છે અને એ બધાને આપણે રાષ્ટ્રોની અંદર એકતા છે એ લાવે એ માટેની વાત છે એ આ કાવ્યમાં કહી છે અને યુદ્ધ નહીં પણ શાંતિથી જીવન જીવવા વિશેની વાત છે એ આ કાવ્યમાં વાત કરી છે ત્યાર પછી જોઈએ તો વિચારો એમાં પહેલું છે કે વિશ્વમાં શાંતિની જરૂર શા માટે છે

રોજગાર વગેરે સેવાઓ છે એને ઉપલબ્ધ નથી થતી અને એ લોકોની આવી દયાજનક પરિસ્થિતિનો ઉકેલ એ માત્ર વિશ્વની શાંતિમાં જ રહેલો છે શસ્ત્રોનું ઉત્પાદન સંગ્રહ એની જાળવણી પાછળ કરવાનો ખર્ચો અબજો રૂપિયાનો ધુમાડો થાય છે તો આ નાણું જે છે એ માનવ કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવે તો આખા વિશ્વમાંથી જે મોટાભાગની સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને ત્યાં શાંતિ સ્થપાય છે તો જગતના દેશોને હવે મોડે મોડે સમજાયું છે કે હવે આપણે જગતની અંદર યુદ્ધની નહીં પણ શાંતિની જરૂર છે પછી બીજું છે કે યુદ્ધો થતાં શા માટે અટકાવવા જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન નેશન એની સ્થાપના થયા પછી પણ વિશ્વમાં ઘણા બધા યુદ્ધો થતા રહ્યા છે યુએસએ અને વિયેતનામ ઈરાન અને ઈરાક ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ઈરાક અને કુવૈત તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા જે યુદ્ધો છે તો એમાં અનેક જાલમાનની ભારે ખુવારી થઈ છે વિશ્વની જે મહાસત્તાઓએ અસંખ્ય અણુ કર્યા છે યુએસએ રશિયા ચીન અને અન્ય દેશો પાસે એટલા બધા પ્રમાણમાં વિનાશક શસ્ત્રોનો ભંડાર છે કે એના વડે આખું જે વિશ્વ છે એ નામશેષ થઈ જાય એ દેશોએ શસ્ત્રોના ભંડારમાં મહાભનાય મહાભયાનક રાસાયણિક શાસ્ત્રનો ઉમેરો કર્યો છે અને એક નાના યુદ્ધમાંથી વિશ્વયુદ્ધ થતાં વાર નહીં લાગે અને જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો માનવીની બધી જ સાધન સંપત્તિ છે એ નાશ પામશે આમ માનવ સર્જિત મહાવિનાશક શસ્ત્રો વડે ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રલય થશે આમ જે બે વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ તો એ બે વિશ્વયુદ્ધને કારણે જે વિનાશ છે જગત એ ચૂક્યું છે અને એ માટે માનવજાતનું અસ્તિત્વ છે એ ટકાવી રાખવા માટે યુદ્ધો છે એ બંધ થવા જોઈએ પ્રથમ જે વિશ્વયુદ્ધ છે ઈસવીસન ઓગણીસો ચૌદ થી ઈસવીસન ઓગણીસો અઢારમાં માં વિશ્વમાં સૈકાના પ્રારંભકાળમાં બદલાતા જતા પ્રવાહોએ જગતોને ઝડપી વિશ્વયુદ્ધ તરફ ધકેલી દીધું છે ઓગણીસમી સદીમાં દરમિયાન ખાસ કરીને યુરોપભરના રાષ્ટ્રોમાં પારસ્પરિક સ્પર્ધાઓનો ક્રમ છે એ શરૂ થયો હતો જેનું પરિણામ હતું પ્રથમ વિશ્વયુદ્ધ આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ ઈસવીસન વીસમાં સૈકાના ઉષાકાળની એક અવિસ્મરણીય ઘટના હતી અને આ યુદ્ધ માટે મોટે ભાગે યુરોપની ધરતી ઉપર જ લડાયું હતું પરંતુ તેનો જે પ્રભાવ છે એ સમગ્ર વિશ્વને ભોગવવો પડ્યો હતો કારણ કે તેમાં વિશ્વભરના નાના મોટા મળી અને અને કુલ દેશોનો ભોગ લીધો હતો આ યુદ્ધ છે ઈસવીસન ઓગણીસો અઢાર એ વર્ષો દરમિયાન લડાયું હતું અને આ યુદ્ધમાં એક પક્ષે જર્મની ઓસ્ટ્રેલિયા બ્લગેરિયા અને ઓટોમની એટલે કે તુર્કી જેવા દેશો પણ એમાં સામેલ હતા

અને યુરોપના મોટા ભાગના દેશોનું જે અર્થવ્યવસ્થા છે એ છિન્નભિન્ન ભિન્ન થઈ ગઈ હતી અને તેઓ આર્થિક સંકટમાં મુકાઈ ગયા હતા યુરોપના જે મોટા ભાગના દેશો છે એની અંદર બેકારી ગરીબી ભૂખમરો છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં બન્યું હતું બરાબર તો આવી જ રીતે વિશ્વની અંદર પ્રથમ વિશ્વ યુદ્ધે વિશ્વના મોટા ભાગમાં વિનાશનું તાંડવ સર્જાયું છે અને વિશ્વના લોકો છે એ શાંતિ ઝંખતા હતા કે વિશ્વના લોકોને હવે યુદ્ધ નહીં પણ એને શાંતિ જોતી હતી

વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો અને પરિણામે ઈસવીસન ઓગણીસો વીસમાં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવા રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ એની ઓગણીસો ને વીસની અંદર એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો થોડા સમય તો આ સંસ્થાને બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવી અને યુદ્ધ થતું અટકાવ્યું પરંતુ જે જે દેશો છે કે દેશોને દેશોના આક્રમણથી બચાવવાના કાર્યક્રમો છે એ આ સંસ્થા દ્વારા નિષ્ફળ નીવડ્યા અને જે બીજું વિશ્વ યુદ્ધ છે એ ફાટી નીકળ્યું એટલે કે ફરી એક વખત મોટા ભાગનું વિશ્વ જાણે કે બે જૂથમાં વહેંચાઈ જવા પામ્યું હતું એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સી અને આગેવાની મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું તો બીજી તરફ જર્મની ઇટાલી અને જાપાન જેવા જે ધરી રાષ્ટ્રોનું છે એ જૂથ હતું યુદ્ધની જે અંતિમ પરિસ્થિતિ હતી એમાં અમેરિકાએ જાપાનના હિરોશીમા ઉપર છ ઓગસ્ટ ઓગણીસો અને નાગાસાકી ઉપર નવ ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ અણુબોમ્બ ફેંક્યા હતા અને એમાં જાપાન છે એ શરણે થયું હતું અને ત્યારે બીજું વિશ્વયુદ્ધ છે એ સમાપ્ત થયું હતું બીજું જે વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ વેર્યો હતો બરોબર આપણે આગળ જોયું કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે એમાં કયા કયા કારણો છે એ જવાબદાર હતા અને એને કારણે કેટલો વિનાશ છે એ સર્જાયો હતો તો એવી જ રીતે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ તો પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ખૂબ વિનાશ સર્જાયો હતું એવું હતું અણુબોમ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરી અને મોટા સમુદાયની અંદર માનવ સંહાર છે એ કરવામાં આવ્યો હતો અને દુનિયાના બધા જ દેશોને વધતે ઓછે અંશે આથી સહન કરવું પડ્યું હતું અને વિશ્વની અંદર હાહાકાર મચી ગયો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એ કયા કયા વર્ષો દરમિયાન થયા અને કોની કોની વચ્ચે થયા અને તેનું શું પરિણામ આવ્યું તો જે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વ યુદ્ધ ઈસ્વીસન ઓગણીસો ચૌદથી ઈસવીસન ઓગણીસો અઢાસ ઓગણીસો અઢાર દરમિયાન થયું હતું અને આ યુદ્ધમાં એક પક્ષે મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતા શર્બિયા રશિયા ફ્રાન્સ બ્રિટન પોર્ટુગલ ઇટલી રોમેનિયા ગ્રીસ જાપાન અને યુએસએ એ હતા અને જ્યારે બીજા પક્ષે ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતા જર્મની ઓસ્ટ્રેલિયા તુર્કી હંગેરી અને બલ્ગેરિયા હતા બરાબર તો આમ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે થયું હતું અને તેમાં જર્મની અને તેની સાથે જોડાયેલા જે ધરી રાષ્ટ્રોનો પરાજય થયો હતો અને મિત્ર રાષ્ટ્ર છે એનો વિજય થયો હતો ત્યાર પછી જોઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ તો દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ ઈસવીસો ઓગણીસો ઓગણચાલીસ થી ઈસવીસો ઓગણીસો ને પિસ્તાલીસ દરમિયાન થયું હતું આ યુદ્ધમાં એક પક્ષે મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતા હતા એમાં બ્રિટન ફ્રાન્સ રશિયા યુએસએ અને અન્ય રાષ્ટ્રો હતા જ્યારે બીજા પક્ષે ધરી રાષ્ટ્ર તરીકે ઓળખાતા હતા જેમાં જર્મની ઇટલી જાપાન અને અન્ય રાષ્ટ્રો હતા તો તેમાં જર્મની અને તેની સાથે જે જોડાયેલા ધરી રાષ્ટ્રોનો પરાજય થયો હતો અને એમાં પણ મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોનો ઉદ્ભવ કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એ છ વર્ષ ચાલ્યું હતું અને જેમાં જાનહાનિ અને સંપત્તિનો ખૂબ વિનાશ થયો હતો યુદ્ધના ભયમાંથી મુક્ત માટે કમર કસી અને તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના છે ઘડવામાં આવી અને રૂઝવેલ્ટ પછી અને બ્રિટનના જે વડાપ્રધાન ચર્ચિલે વિશ્વ શાંતિ માટે નવેસરથી વિશ્વ સંસ્થા સ્થાપવા ઉપર ભાર મૂક્યો અને રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી અને પરિણામે ઈસવીસન ઓગણીસો પિસ્તાળીસના ઓક્ટોમ્બરની ચોવીસમી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ અને તેનું અંગ્રેજીમાં ટૂંકું નામ છે એ યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એ હતું અને હવે આ સંસ્થા છે એ યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન તરીકે ઓળખાય છે ચોવીસમી ઓક્ટોમ્બરને યુનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન એ શબ્દના પ્રયોગનો જન્મ એક જાન્યુઆરીથી થાય છે એક જાન્યુઆરી ઓગણીસોને બેતાલીસની વોશિંગટનની જે જાહેરાતની ઘટના છે એની સાથે આ યુનાઇટેડ નેશનનો પ્રયોગ છે એ સંકળાયેલો છે આ જાહેરાત મુજબ સંયુક્ત રાષ્ટ્ર તરીકે જે ઓળખાયેલા છવ્વીસ રાષ્ટ્રોએ જર્મની ઇટાલી અને જાપાનની સામે પોતાની બધી જ સામગ્રી છે એ વાપરવાનો નિર્ણય કર્યો હતો અને એ જ રીતે ત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસસોને તેંતાલીસની ચાર રાષ્ટ્રોની જાહેરાતમાં પણ મિત્રો રાજ્યોને સંયુક્ત રાષ્ટ્ર તરીકે ઓળખાવામાં આવ્યા હતા આમ સંયુક્ત રાષ્ટ્રના શબ્દોનો ઉપયોગ એ યુદ્ધના વાતાવરણમાં થયો હતો આથી યુએન એ શબ્દોનો ઉપયોગ કરવાને બદલે શરૂઆતના વર્ષમાં

ઈસવીસન બે હજાર સાતમાં દક્ષિણ કોરિયાના બાન કી મુન યુએનએના મહામંત્રી તરીકે ચૂંટાયા હતા સંયુક્ત રાષ્ટ્ર છે તો એ સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે અને આફ્રિકામાં આવેલા દક્ષિણ સુદાન એ યુએનએનો એકસો ને ત્રાણુંમો સભ્ય પ્રદેશ છે એ બન્યો છે યુએનની સત્તાવાર ભાષાઓમાં અરેબિક ચાઇનીઝ અંગ્રેજી ફ્રેન્ચ રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે યુએન ના હેતુઓ સંયુક્ત રાષ્ટ્ર યુએન એની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે એમાં પહેલું આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી બીજું સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી ત્રીજું આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો અને ચોથું બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવાના સહકારો સાધવો તો આ હેતુઓ છે એ યુએન ના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા છે અને તેના મુખ્ય છ અંગો છે તો હવે આપણે એ દરેકનો ટૂંકમાં પરિચય મેળવીએ ત્યારબાદ છે કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે તો માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે એ ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે અને આજના વિકટ પ્રશ્નો કયા છે તો આજના જે વિકટ પ્રશ્નો છે ગરીબી બેકારી ભૂખમરો આતંકવાદ વસ્તી વિસ્ફોટ નિરક્ષરતા રોગચાળો કુપોષણ આર્થિક અસમાનતા વિકાસનો નિમ્ન દર પ્રદૂષણ પર્યાવરણ વગેરે આજના વિકટ પ્રશ્નો છે માનવ કુળને ઉગારવા માટે શું કરી શકાય તો કે માનવ કુળને ઉગારવા માટે માનવીય શોધેલા જે પરમાણુ બોમ્બ પરમાણુ શસ્ત્રો પ્રક્ષેપાસ્ત્રો અને અન્ય સહારક શસ્ત્રોનો નાશ કરવો જોઈએ તેમજ નવા શસ્ત્રોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ જગતના દેશોએ સંપૂર્ણ નિશસ્ત્રીકરણ છે એ અપનાવવું જોઈએ જો પછી છે તમારા માટે યુનો જેવી સંસ્થાની જરૂર છે શા માટે તો કે આપણા માટે જે યુનો જેવી સંસ્થા છે એની જરૂર છે કેમ કે એ માટે વિશ્વમાં કાયમી શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે જગતમાં જે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એને અટકાવવા માટે માનવજાતના લોકોનું કલ્યાણ કરવા માટે વિશ્વમાં જે સમસ્યાઓ ઉદભવે છે આ એ આપત્તિજનક ઘટનાઓ છે એ અટકાવવા માટે વિશ્વની અંદર લોકોમાં આંતરરાષ્ટ્રીય સહકાર બંધુત્વ અને સમજણની ભાવના વિકાસવા માટે અને વિશ્વના લોકોના આરોગ્યની જાળવણી કરવા માટે યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર છે ત્યાર પછી છે કે યુનો દિન છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વમાં દર વર્ષે ચોવીસ ઓક્ટોબરના દિવસે યુનો દિન એટલે કે યુએન એ યુએન ડે એ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે સંયુક્ત રાષ્ટ્રના અંગો. સંયુક્ત રાષ્ટ્રના અંગોમાં યુએન ના હેતુઓના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે અને તેના મુખ્ય છ અંગો છે બરોબર એમાં આપણે જોઈએ તો પહેલું સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી તે વિશ્વના પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી અને ઠરાવ પસાર કરે છે. અને સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયને મોકલી આપે છે ત્યાર પછી બીજું છે સલામતી સમિતિ એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ તો કે તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે ત્યાર પછી ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ તે વિશ્વના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ છે એ સુધારવાનું કાર્ય કરે છે ત્યાર પછી ચોથું છે વાલીપણા સમિતિ એટલે કે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ તે વિદેશી શાસન હેઠળના પ્રદેશોને સ્વતંત્ર મેળવવામાં મદદ કરે છે પછી પાંચમું છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચે થનારા જે ઝઘડાઓ છે કે વાદ વિવાદો છે એ ઉકેલવાનું કાર્ય કરે છે ત્યાર પછી છઠ્ઠું અને છેલ્લું સચિવાલય એટલે કે સેક્રેટરીએટ તે સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયોનો અમલ કરે છે આમ સંયુક્ત રાષ્ટ્રના જે છ છ અંગો છે એની મુખ્ય કામગીરીઓ છે એ અલગ અલગ હોય છે ત્યાર પછી સામાન્ય સભા સામાન્ય સભા છે એ યુનોનું સૌથી મોટું અંગ છે અને તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ તેમાં બેસે છે અને દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પણ મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે અને તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે ઈસવીસન ઓગણીસો ત્રેપન ચોપનમાં ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને આ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું છે એ ઈસવીસન ઓગણીસો ઉડતાલીસમાં દસ ડિસેમ્બરે મંજૂર કર્યું હતું સામાન્ય સભા છે એ યુનોના ખતપત્રની મર્યાદામાં રહી અને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે અને તેના ઉપર તે સલાહ સૂચનો આપી શકે છે વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થઈ તો તરત જ તે યુનોની સમિતિનું ધ્યાન દોરે છે અને યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની આ સભાને સત્તા આપવામાં આવે છે બરોબર કે જે સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું અને મુખ્ય અંગ ગણાય છે સામાન્ય સભાને મહાસભા પણ કહેવામાં આવે છે અને દર વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં તેની વિશેષ બેઠક મળે છે તે બજેટ મંજૂર કરે છે નિઃશસ્ત્રીકરણથી માંડી અને માનવોના હક સુધીના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરે છે અને તેના ઉપર ઠરાવો કરે છે સામાન્ય નિર્ણય માટે બહુમતી અનુસાર નિર્ણય લેવાનો હોય છે પરંતુ જો કોઈ અગત્યના પ્રશ્નો હોય તો એને માટે બે ત્રત્યાંશ બહુમતીની જરૂર પડે છે સચિવાલય અને વિવિધ વિશિષ્ટ અંગોની દેખરેખ રાખે છે સામાન્ય સભામાં બધા જ સભ્યો છે એ રાષ્ટ્રોમાં સમાન હક અને મોભા ભોગવે છે અને યુનોના મહામંત્રીની આ સભામાં અગત્યની ભૂમિકા હોય છે અને આંતરરાષ્ટ્રીય અદાલત સિવાયની બધી બેઠકોમાં તે ભાગ લે છે બરોબર ત્યાર પછી છે પ્રશ્નો વિચારો એમાં યુ એનની યુ એનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી ભારતમાંથી કોની વરણી થઈ હતી બરોબર તો યુ એનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત એની યુ એન એની સામાન્ય સભાના પ્રમુખ તરીકે વરણી થઈ હતી ત્યાર પછી છે માનવ અધિકાર દિન છે એ ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે તો વિશ્વની અંદર દર વર્ષે દસ ડિસેમ્બરના દિવસે માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને અભિલાષાઓ સાકાર કરી અને પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે તેનો તેને જન્મસિદ્ધ અધિકાર છે તો આ અધિકારની જાળવણી અને યાદગીરી માટે દર વર્ષે માનવ અધિકાર દિવસ છે એ ઉજવવામાં આવે છે ત્યાર પછી છે માનવ અધિકાર શું છે અને શા માટે જરૂરી છે તો માનવ અધિકાર છે એ વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટેની આવશ્યક પરિસ્થિતિ છે માનવ અધિકાર વડે દરેક વ્યક્તિ છે એ પોતાની ઈચ્છાઓ અને અભિલાષાઓ છે એ સાકાર કરી અને પોતાનો સર્વતોમુખી વિકાસ છે એ સાધી શકે છે માનવ અધિકારને લીધે વ્યક્તિનું જે શોષણ થાય તો એ શોષણ થતું અટકે છે અને તેને સલામતી મળે છે માનવ અધિકાર દ્વારા વ્યક્તિ કોઈના જોર જોરમ સામે રક્ષણ મેળવી શકે છે અને માનવ અધિકારને કારણે વ્યક્તિના ગૌરવને તેમજ તેની સહિષ્ણુતાની ભાવનાને ઉત્તેજન મળે છે માનવ અધિકારો સમાજ અને રાજ્યની જે સત્તાની નિરઅંકુશ બનતી અટકાવે છે